नमस्कार, इंटरनेट गुजरात में आपनुं स्वागत छे। आप जोई रह्या छो गुजरात संवाद। તો આપ સૌ જાણો છો એમ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28મી તારીખે સેમિકોન ઇન્ડિયા 2023નું ઉદઘાટન કર્યું અને ઉદઘાટન સમારંભમાં જે પ્રકારે વાત કરી અને કીધું કે પવનની દિશા બદલાઈ છે અને ખાસ કરીને જે પ્રકારે સેમિકન્ડક્ટર્સના જે મોટા ખેલાડીઓ છે વિશ્વના તે ગુજરાતમાં રોકાણ કરવા આવે અને અહીંયા આગળ પ્રોડક્શન થાય એના માટેનું આખો તખતો ગોઠવાયો હતો અને જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે ગયા હતા, અમેરિકા ગયા હતા, ત્યાંથી પરત આવ્યા પછી માઇક્રોન કંપનીએ જે રીતે ગુજરાત સરકાર સાથે કરાર કર્યા અને જે રીતે લાગી રહ્યું છે કે સેમિકોન ઇન્ડિયા 2023નું જે કોન્ફરન્સ છે એના આધારે ગુજરાતમાં વિકાસ, ગુજરાતનું જે ગુજરાતમાં રોકાણકારો છે એ મોટા ભાગે આવવાના છે અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ખાસ કરીને જે લેટેસ્ટ ટેકનોલોજી સેમિકન્ડક્ટર્સ છે એ બધા માટેના રોકાણકારો ગુજરાતમાં મીટ માંડીને બેઠા છે અને ગુજરાતમાંથી સારો એવો ફાયદો મળશે ત્યારે ગુજરાત એક મોટું ગ્રોથ એન્જિન દેશનું બની શકે એમ છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉદઘાટન કરતા સમય કહ્યું હતું કે 2003ની પ્રથમ આવતરીનું આયોજન કર્યું છે ત્યારે સવાલ એ હતો કે આપણે સેમિકન્ડક્ટર સેક્ટરમાં શા માટે રોકાણ કરી રહ્યા છે, પરંતુ હવે એક વર્ષ પછી પ્રશ્ન બદલાઈ ગયો છે। માત્ર પ્રશ્ન જ નહીં પણ પવન પણ બદલાયો છે। વડાપ્રધાને કહ્યું કે હવે સવાલ એ છે કે આપણે રોકાણ કેમ નથી કરી રહ્યા। વડાપ્રધાને સેમિકોન ઇન્ડિયામાં ઉપસ્થિત લોકો અને યુવા પેઢીને શ્રેય આપ્યો હતો। વડાપ્રધાને કહ્યું કે ભારતમાંથી માત્ર 2 વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સની નિકાસ બમણી થઈ ગઈ છે। તેમણે કહ્યું કે આગામી 5 વર્ષમાં 1 લાખ ડિઝાઇન એન્જિનિયર તૈયાર થશે। વડાપ્રધાને એમ પણ કહ્યું કે દેશભરની 300 કોલેજોમાં સેમિકન્ડક્ટર કોર્સ ઉપલબ્ધ થશે। વડાપ્રધાન મોદીએ સાથે એમ પણ કહ્યું સરકાર દેશમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવી રહી છે અને જે રીતે વડાપ્રધાને વાત કરી સેમિકન્ડક્ટરની અને જે પ્રકારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની જે ટેકનોલોજી આવી રહી છે વિશ્વના બજારમાં અને જે પ્રકારે આગળ વધી રહ્યું છે ગુજરાત અને ગુજરાતમાં રોકાણકારો આવી રહ્યા છે, ફોક્સકોનના ચેરમેન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2022-27ની જે સેમિકન્ડક્ટરની જે પોલિસી બનાવી છે તેની વિશે વિગતો આપી હતી અને ફોક્સકોને પણ ખાતરી આપી છે કે ગુજરાતમાં રોકાણ માટે તેમની અગ્રતા સ્થાન રહેશે અને ગુજરાતમાં રોકાણ કરશે અને વધારે વધારે રોકાણ કરશે, જેને કારણે આ બધા રોકાણકારો આવશે ત્યારે આ બધી કંપનીઓ જ્યારે પ્રોડક્શન ચાલુ કરશે ત્યારે રોજગારીની તકો પણ વધશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી તારીખે આ વાત કરી, એના 2 દિવસ પહેલા પ્રગતિ મેદાનમાં કન્વેન્શન સેન્ટરના ઉદઘાટન સમારંભમાં વડાપ્રધાને એક મોટી વાત કરી। એમણે સ્પષ્ટ કહ્યું કે 2014માં જ્યારે સત્તા પર આવ્યા એટલે વડાપ્રધાન બન્યા પોતે ત્યારે દેશ વિશ્વની 10મી અર્થવ્યવસ્થા હતી, પરંતુ જે રીતે 2019માં ફરી વખત સત્તા પર આવ્યો ત્યારે હવે જે રીતે 5મા સ્થાને પહોંચી ગઈ છે, વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે। અને તેમણે વિશ્વાસ સાથે કહ્યું કે 2024માં જ્યારે લોકસભાની ચૂંટણી થશે અને 3જી ટર્મ માટે આવીશ ત્યારે મને વિશ્વાસ છે કે આપણો દેશ વિશ્વની 3જી મોટી અર્થવ્યવસ્થા બનશે। 3જી મોટી અર્થવ્યવસ્થા બનશે એના બીજા દિવસે ગુજરાતમાં સેમિકન્ડક્ટર્સની જે કોન્ક્લેવ ચાલી રહી છે, કોન્ફરન્સ ચાલી રહી છે, એના ઉદઘાટન સમારંભમાં પણ આ વાતને એમણે વેગ આપ્યો અને જે પ્રકારે રોકાણકારો આવી રહ્યા છે 2024માં ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત પણ આયોજિત થવાનું છે એનો તકતો અત્યારથી ગોઠવાઈ ગયો છે અને રોકાણકારો આવશે અને ગુજરાતને એક ગ્રોથ એન્જિન બનાવવા માટેનો પ્રયત્ન ચાલી રહ્યો છે। ત્યારે આજે ગુજરાત સંવાદમાં આ જ મામલા ઉપર સંવાદ કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે 3 રાજકીય વિશ્લેષકો, આઈટીવી નેટવર્કના કન્સલ્ટિંગ એડિટર સુધીર રાવલ, રાજકીય વિશ્લેષક જયેશ શાહ અને રાજકીય વિશ્લેષક વર્ક કરવા માંગવી જોઈએ રાજકીય વિશ્લેષક હિમાંશુ ભટ્ટ આપણી સાથે ઉપસ્થિત છે, આપ ત્રણેયનું સ્વાગત છે ગુજરાત સંવાદમાં। લેબર લોઝ ની આપણે આટલી બધી વાત કરીએ કે આ ભાઈ કેન્દ્રને કરી દીધી, હિમાંશુભાઈ આપણા અહીંયાના લેબર મિનિસ્ટર, હિમાંશુભાઈ મારો અવાજ આવે છે? જયેશભાઈ, હિમાંશુભાઈ, સુધીરભાઈ મારો અવાજ આવે છે?
ના હજુ એને જોઈન નથી કર્યા. લાગે છે કે ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે. તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સેમિકન્ડક્ટર હબ બનવા માટે ચેકબોક્સને સાફ કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું આ માટે શું જરૂરી છે, સરકાર તે કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આજે ભારત વિશ્વમાં સૌથી ઓછો કોર્પોરેટ ટેક્સ ધરાવતા દેશમાં છે. આ વર્ષની થીમ બ્રિંગિંગ ટુગેધર સેમિકન્ડક્ટર લીડર્સ રાખવામાં આવી છે. સંવાદમાં આજે આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે ત્રણ રાજકીય વિશ્લેષકો. આઈટીયુ નેટવર્કના કન્સલ્ટિંગ એડિટર સુધીર એસ રાવલ, રાજકીય વિશ્લેષક જયેશ શાહ અને રાજકીય વિશ્લેષક હિમાંશુ ભટ્ટ, આપ ત્રણનું સ્વાગત છે ગુજરાત સંવાદમાં. સૌથી પહેલો સવાલ સુધીરભાઈ તમને પૂછું, સેમિકોન ઇન્ડિયા 2023 નું આયોજન ગુજરાતમાં થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મેં મારી પૂર્વ ભૂમિકામાં પણ કહ્યું, કદાચ અવાજ નહીં આવ્યો હોય આપણી પાસે, પરંતુ મારી પૂર્વ ભૂમિકા જે બાંધી એમાં પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસ ગયા હતા અને ત્યાંથી આવ્યા પછી એક સપ્તાહની અંદર માઇક્રોન કંપની ગુજરાત આવી હતી અને સેમિકન્ડક્ટર્સના ઉત્પાદન માટેના MOU કરવામાં આવ્યા અને જે ગિફ્ટ આપી, રિટર્ન ગિફ્ટ આપી, યુએસ પ્રવાસ પછી રિટર્ન ગિફ્ટ મળી છે ગુજરાતને, અને એને કારણે રોકાણકારોમાં પણ ઉત્સાહ વધ્યો છે. ગુજરાત સરકાર પણ MOU કરી રહી છે, આજે પણ ઘણા MOU થયા છે. તો આ ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવવાનું લક્ષ્ય છે, અથવા તો ગુજરાત એક ગ્રોથ એન્જિન બની દેશની અર્થવ્યવસ્થાને આગળ લઈ જાય અને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બને એ દિશામાં પગલું માંડ્યું છે, શું કહેવું છે તમારું? અભિજીભાઈ, એકચ્યુઅલી ગુજરાત એ અમથું ભારતના ગ્રોથનું એક એન્જિન પહેલેથી કહેવાય છે. તમને તો યાદ હશે તો 2002 પછી ત્યારે નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા અને ગુજરાત ઇકોનોમી ક્ષેત્રે પાછળ પડી ગયું એવું કહેવાતું હતું અને એમાં વાસ્તવિકતા પણ હતી. ત્યારે એમણે વાયબ્રન્ટ ગુજરાત અને ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ શરૂઆત કરી હતી 2003 થી. એ કન્સેપ્ટનું જે ખૂબ મહત્વ હતું અને રોકાણકારોનો વિશ્વાસ વધારવા માટે જે રીતે ઇવેન્ટ દર 2 વર્ષે આપણે કરી તો મોટા ભાગે જાન્યુઆરીની અંદર 12-13 તારીખે તે થતી હતી. તો 2003, 2005, 2007, 2009 એ છેક સુધી ચાલ્યું. પછી 2015 એમની ગેરહાજરીમાં પણ થઈ, કોરોનાના કારણે લાસ્ટ ટાઈમ નહીં થઈ, હવે પાછી થવાની છે એટલે વચ્ચે ગેપ પડ્યો છે. પણ આ તમામ જે વૈશ્વિક સ્તરે જે ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ છે એટલે એક તો ગુજરાતની વૈશ્વિક ઓળખ તો ઉભી થઈ ગઈ છે. પહેલી વસ્તુ નરેન્દ્રભાઈ વિશ્વસનીયતા ઉભી થઈ છે. એટલે જયારે પણ ગુજરાત ની અંદર કોઈ પ્રોજેક્ટ લાવવાનો હોય અથવા તો કોઈ ક્ષેત્રના વિસ્તારની વાત હોય અથવા આ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી જે બિલિયન્સ ઓફ રૂપીસ ની વર્લ્ડ લેવલે છે અને આ તો તમારો જમાનો ટેકનોલોજી નો છે, તો ટેકનોલોજીમાં હોય ડિફેન્સ એ બધી વાત તો બહુ જુદી છે, પણ ટેકનોલોજીની અંદર પણ જો આ મોટી મોટી વૈશ્વિક કંપનીઓ ગુજરાતમાં આવવાની હોય તો એ લોકોનો વિશ્વાસ ચોક્કસ હોય. નરેન્દ્રભાઈએ લાલ કિલ્લા ઉપરથી પણ આનો ઉલ્લેખ કર્યો હતો અને તમે કીધું પ્રમાણે ગયા વખતે MOU પણ કર્યા હતા. તો એ વસ્તુ જે MOU થાય, જો દરેક વસ્તુમાં પોલિસી ફ્રેમ થાય, MOU થાય, ત્યાર પછી કેટલો સમય લાગતો હોય છે. કારણ કે ઉદ્યોગની અંદર કન્વર્ટ થાય અથવા તો જ્યાં સુધી લોકો સુધી વાત પહોંચે, લોકો સુધી પ્રેરણા પહોંચે, એમાં સમય ઘણો લાગતો હોય છે. પણ ગઈકાલે જે અને આજે આપણે અહીંયા આગળ ગઈકાલે સેમિકન્ડક્ટર ક્ષેત્રે જે સેમિકોન કન્ક્લેવ થઈ અને ગયા વર્ષે પણ થઈ હતી એકચ્યુઅલી, અને જે રીતે ઉદ્યોગપતિઓ આવે એ લોકો એના પ્રવચનોની અંદર પોતાનો આખો કોન્ફિડન્સ કર્યો, એટલે મને એવું લાગે છે કે રોકાણકારોની અંદર અને કુલ મળીને એ ગુજરાતને ભારતને બંને ફાયદો કરશે. આખી જે આ ઇન્ડસ્ટ્રી ચીફ જેને કહેવાય ચીફ, એ પ્રકારની ઘણી બધી બાબતો છે જે ટેકનોલોજીમાં એનું મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય,
અને સરકાર પોતે ફેસિલિટેટરની ભૂમિકામાં હોય અને એની પોલિસી એવી હોય કે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને વધારે તત્પર હોય, એને પ્રમોટ કરવા માટે બહુ આતુર હોય અને ઇન્ડસ્ટ્રીઅલ, તો મને એવું લાગે છે એનું પ્રાથમિક કારણ એવું ચોક્કસ કહી શકાય કે પોઝિટિવ એન્વાયરમેન્ટ બની રહ્યું છે અને ગઈકાલની કન્ક્લેવ જોતા એવું લાગે છે કે એ દિશામાં આપણે એક પગલું આગળ વધ્યા છે એવું ચોક્કસ કહી શકાય. ચોક્કસ. જયેશભાઈ, તમારી પાસે આવું સેમિકન્ડક્ટર ગુજરાતનું ગ્રોથ એન્જિન બનવાનું, અને જે રીતે જે પ્લેયર્સ કહેવાય આના વિશ્વના માધાતા પ્લેયર્સ કહેવાય, માઇક્રોન છે, ફોક્સકોન છે, એવી અનેક કંપનીઓ છે, એ લોકો આવ્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ઉદ્ઘાટન કર્યું અને એમાં જે એ પોતાના મંતવ્યો પણ આપ્યા છે, તો સંજય મહેરોત્રા પ્રેસિડેન્ટ અને સીઈઓ છે માઇક્રોન ટેકનોલોજીના, જેની સાથે ગુજરાત સરકારે કરાર કર્યા છે. એમણે કહ્યું કે ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવવા માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું, સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ આભાર માનું છું. સેમિકન્ડક્ટરને અનુકૂળ ઇકોસિસ્ટમને વિકસિત કરવામાં તેમનું સમર્થન આપ્યું હતું. અમે માત્ર માઇક્રોન ગુજરાત કે ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે ટેકનોલોજીનું ભવિષ્ય ઘડી રહ્યા છે. વડાપ્રધાને પણ એમના સંબોધનમાં કહ્યું હતું કે ચરખાથી ચીપ, પવનની દિશા બદલાઈ ગઈ, પહેલાં ચરખા હતા હવે ચીપ આવી ગઈ છે. ત્યારે શું લાગી રહ્યું છે તમને કે આ જે દિશામાં આગળ વધી રહ્યું છે, દિશા બદલાઈ છે, પવન બદલાયો છે, દેશ ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે આગામી સમયમાં, ટૂંક સમયમાં? ચરખાથી ચીપની જે વાત થઈ, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીની જો આપણે વાત કરીએ તો આજે આજની તારીખે ભારતમાં એનું માર્કેટ લગભગ 2.87 લાખ કરોડ રૂપિયા છે ને 5 વર્ષમાં એ 7.5 લાખ કરોડે પહોંચવાનું છે. આજે બધી કંપનીઓ આવી રહી છે ને એનું કારણ એક આ છે, કારણ કે ભારતનું માર્કેટ બહુ જ મોટું છે. કારણ કે તમે વિચાર કરો ને, આપણે લાઇટની સ્વિચ પાડીએ, ઇલેક્ટ્રિકની સ્વિચ પાડીએ, ત્યાંથી માંડીને ફ્રીજથી માંડીને મોબાઈલથી માંડીને લેપટોપથી માંડીને કોઈ પણ જગ્યાએ ચીપ વગર કોઈ જગ્યાએ ચાલવાનું નથી. સેમિકન્ડક્ટરમાં એઆઈ અને મશીન લર્નિંગ આવશે, સેમિકન્ડક્ટર આના જ પણ વધારે જોઈશું. હવે અત્યારે એવું છે કે સેમિકન્ડક્ટરનું જો વર્લ્ડ વાઇડ જોવા જઈએ તો લગભગ 65% તાઇવાન પ્રોવાઈડ કરે છે. આખી આખી દુનિયાની વાત કરીએ તો 65% તાઇવાન છે, 17% સાઉથ કોરિયા છે અને 7-8% જેટલું ચીન છે. એટલે સાઉથ કોરિયા, ચીન અને તાઇવાન થઈને લગભગ 87-88% આખા દુનિયામાં સેમિકન્ડક્ટર ચીપ પ્રોવાઈડ કરે છે, સેમિકન્ડક્ટર પ્રોવાઈડ કરે છે. એવું વાત કરીએ તો ચાલે, ભારતમાં કશું જ નથી. અને ભારતનું આવનારા 5 વર્ષમાં 7.5 લાખ કરોડથી હું તો ઓછું ગણું છું, અંદાજ લગભગ 10 લાખ કરોડ ની જરૂરિયાત ભારતમાં ઉભી થશે. કારણ કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ આવશે, ઇલેક્ટ્રોનિકમાં ગ્રોથ થશે, આ બધું થતા ભારતમાં 10 લાખ કરોડનું બજાર બનશે. તો જો આ વસ્તુ ભારતમાં જ મેન્યુફેક્ચર થતી હશે તો અલ્ટિમેટલી ઇન્ડસ્ટ્રીયલિસ્ટને અને ભારત બંનેને એડવાન્ટેજ મળશે. અને કદાચ ભારત અત્યારે તો એવું છે કે ભારતની જ જરૂરિયાત એટલી બધી છે કે એક્સપોર્ટ કરવાનો વારો નહીં આવે, પરંતુ ભારત જ પોતાની જરૂરિયાત પોતાને દે. જે પેલું મેક ઇન ઇન્ડિયા કે આત્મનિર્ભર ભારતની વાત કરે છે ને, એ કોન્સેપ્ટ અનુસાર એ બધી જ વસ્તુઓ ભારતમાં એ બનતી થઈ જશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. કારણ કે જે રીતે જાપાનની વાત કરીએ એટલે આમાં શું છે કે ટેકનોલોજી પ્લેયર કોણ કોણ આવે છે ને તે પણ એટલું જ અગત્યનું છે. ભલે જાપાનનો બહુ મોટો શેર નથી વર્લ્ડ માર્કેટમાં મેન્યુફેક્ચરિંગમાં, પણ જાપાન પાસે જે 120 પ્રકારની ચીપ મેકિંગ ફેસિલિટી છે ને એ કદાચ દુનિયામાં સૌથી સર્વશ્રેષ્ઠ છે એક્રોસ વર્લ્ડ. એટલે જે જેપનીઝ સેમિકન્ડક્ટર કંપની ભારતમાં આવશે ને તાઇવાન કરતા એટલી એડવાન્ટેજ વધારે થશે, કારણ કે એની પાસે ક્વોલિટી છે, એની પાસે લેટેસ્ટ ટેકનોલોજી છે. એવી રીતે તાઇવાનમાં જે કંપનીઓ પ્રોડ્યુસ કરે છે ને એની પાસે પણ 3 નેનોમીટર ફેસિલિટી વાળી સેમિકન્ડક્ટરની ફેસિલિટી છે જે જાપાન પાસે નથી. એટલે એ પ્રકારની કંપની પણ જો ભારતમાં આવે. ત્રીજું છે અમેરિકા છે. અમેરિકા પાસે અત્યારે મોડર્ન ડે જે સેમિકન્ડક્ટરની જે જરૂરિયાત છે ને એને એકોર્ડિંગલી એને શોધ એની પાસે ટેકનોલોજી છે. એટલે આ ટેકનોલોજી આધારિત જો જુદા જુદા ઉદ્યોગો, એટલે જાપાનની ક્વોલિટી વાળી સેમિકન્ડક્ટર ચીપ વાળી કંપનીઓ, નેનોમીટર વાળી તાઇવાનની કંપનીઓ અને યુએસ ની મોડર્ન ટેકનોલોજી વાળી કંપનીઓ, આ ત્રણેય પ્રકારની કંપનીઓ જો ભારતમાં આવશે ને તો એનો એડવાન્ટેજ બહુ જ જબરજસ્ત દેશને થશે. આત્મનિર્ભર ભારત કઈ કહું છે સેમિકન્ડક્ટરના ફિલ્ડમાં સફળ થશે. તો વાત ગુજરાતની કરીએ તો અત્યારે તો જે ભારતમાં જે સેમિકન્ડક્ટર ચીપ બને છે તો રિજિયન વાઇઝ જોઈએ ને તો નોર્થ ઇન્ડિયામાં 36.43% અને ઈસ્ટ ઇન્ડિયામાં 40.14% શેર છે. એકચ્યુઅલી પશ્ચિમ ભારતનો શેર ખાલી 18.72% છે વેસ્ટર્ન ઇન્ડિયા.
આપણે એવું ઈચ્છીએ કે ગુજરાત એનું, તમે જે શરૂઆત કરી કે ગુજરાત એનું ગ્રોથ એન્જિન બને, તો હું ઈચ્છું કે ગુજરાત 18.72% પરથી ગુજરાત 48% પર આવે. ગુજરાત પાસે એન્વાયરમેન્ટ છે, થોડીક બ્યુરોક્રેસીની તકલીફો છે, પણ એ સિવાય ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ છે, ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ પીસ છે, ઔદ્યોગિક શાંતિ છે, ઔદ્યોગિક શાંતિ ખરીદવી પડતી નથી, ગુજરાતમાં લેફ્ટ મુવમેન્ટને એટલો બધો સપોર્ટ નથી ટ્રેડ યુનિયન એક્ટિવિટીમાં, એટલે ગુજરાતમાં પર્યાવરણ એના રીતનું છે, એના માટેની ઇન્વેસ્ટમેન્ટ માટેનો તક છે, આ બધી છે. તો આ બધા જો ફેક્ટર કામ કરશે ને તો ગુજરાત સેમિકન્ડક્ટરનો હબ બનતા વાર નહીં લાગે. પરંતુ એક ટકોર કરવી છે કે જે જાપાનની કંપનીઓ છે કે તાઇવાનની કંપનીઓ છે કે કોરિયાની કંપનીઓ છે, એ લોકોને સૌથી મોટો પ્રશ્ન લેબર રિફોર્મનો છે. લેબર રિફોર્મ કેન્દ્ર સરકારે ઇમ્પ્લિમેન્ટ કર્યા છે, ગુજરાત સરકારે આજે વર્ષ થઈ ગયું પણ ઇમ્પ્લિમેન્ટ કર્યા નથી. કેમ નથી કર્યા? એ તો ભારતીય જનતા પાર્ટીની આંતરિક ગોઠવણો જાણે કે સમજે એમાં આપણે સમજવું નથી. પરંતુ ગુજરાત જો લેબર રિફોર્મ બી ઇમ્પ્લિમેન્ટ કરવાના શરૂ કરશે ને, તો આ જાપાન તાઇવાન અને કોરિયાનું ઇન્વેસ્ટમેન્ટ એટલા મોટા પ્રમાણમાં વ્યાપક પ્રમાણમાં ગુજરાતમાં આવશે, તો એ અલ્ટિમેટલી ગુજરાતને તો ફાયદો કરશે, સાથે સાથે દેશને પણ ફાયદો કરશે. એટલે સેમિકન્ડક્ટરનો પ્રશ્ન એવો છે કે અત્યારે એનો જમાનો આવશે, આવતા 5 વર્ષમાં એનો દબદબો હશે, અને જો એ વખતે અત્યારથી પ્લાન્ટ નાખવાના શરૂ થાય તો આવતા 5 વર્ષમાં એ ફૂલ ફ્લેજ્ડ પ્રોડક્શન કેપેસિટી પર આવી જાય, અને તો એ લગભગ 7.5 લાખ કરોડથી 10 લાખ કરોડની કેપેસિટી ઉભી કરે ભારત, જે અત્યારે એવરેજ 3 લાખ કરોડની આસપાસ છે, તો કદાચ એ ભારતની એક અનેરી સિદ્ધિ હશે. ચોક્કસ. હિમાંશુભાઈ, જે પ્રકારે 21મી સદી ભારતની સદી કહેવાય છે, કારણ કે ભારત પાસે યુવા ધન છે, યુવાનો જે છે તે સ્કિલ્ડ યુવાનો છે, અને એમની પાસે ઘણી બધી ક્ષમતાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનેક વખત કહ્યું છે, અને કમ્પ્યુટર ક્ષેત્રથી લઈને અલગ અલગ ક્ષેત્રોમાં ગુજરાતે ઘણા બધા, ગુજરાતમાં ઘણા બધા રોકાણ કરાવ્યા છે. થોડા સમય પહેલાં આપણે નવસારીમાં એક પીએમ મિત્ર પાર્ક પણ શરૂ થયો, એનો MOU પણ થયા કેન્દ્ર સરકાર સાથે, અને ત્યાં આગળ બનવાનો છે પીએમ મિત્ર પાર્ક એક જ છત નીચે. અને આ રીતે રોકાણકારોને આવકારવામાં ગુજરાત હંમેશા અવ્વલ રહ્યું છે અને હંમેશા તત્પર રહે છે. તો શું આ પ્રકારની ગતિવિધિથી ગુજરાતનો જે વિકાસ છે એ વિકાસ તો આગળ વધવાનો છે, પરંતુ મોડલ સ્ટેટ તરીકે ગુજરાત જે વચ્ચે થોડા સમય માટે સાઇડટ્રેક થયું હતું, પાછું મોડલ સ્ટેટ તરીકે અને એક ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે, શું કહેવું છે તમારું? ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે, યસ ડેફિનેટલી. કેમ કે અત્યારે આપણી ગુજરાતની ઇકોનોમી જોઈએ ને, ક્વાર્ટર ઓફ ટ્રિલિયનની છે, આપણે એને 1 ટ્રિલિયનની ઇકોનોમી બનાવીએ છીએ સ્ટેટની, તો આ બધી વસ્તુઓ જોઈ છે. જયેશભાઈએ જે વસ્તુ કીધી ને તમને, કે એનો $100 બિલિયન ઉપર આ લઈ જાય માઇક્રોચિપ્સની વાત, 10 લાખ કરોડ ઉપર અને લઈ જાય તો શું થાય ખબર છે? 5 થી 3 નંબર પર જવામાં આપણને બહુ સહુલિયત થાય. જનરલી આપણે જોઈએ તો સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ તો બરાબર વાત છે કે તાઇવાન ઇઝ ધ બિગેસ્ટ પ્લેયર, ત્યાર પછી સાઉથ કોરિયા છે, જાપાન છે, US છે, અને ચાઇના કેટલે કહું છે 7-8%. ચાઇનીઝ ઇકોનોમીને લોકોએ હવે ઇમ્પોર્ટન્સ આપવાનું છોડી દીધું છે. આ 2-3 વાત પૂર્વ ભૂમિકામાં કહી દઉં. વડાપ્રધાન મોદીએ એમની સ્પીચમાં જ્યારે આ કર્યું ને ત્યારે બે વસ્તુ બહુ મહત્વની કહી. એક તો એ કે 50% ફાઇનાન્શિયલ સબસિડી તે આપણે આપણી ગવર્મેન્ટ આપશે જે લોકોને અહીંયા સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી સ્થાપિત કરવી હશે. અને બીજી આપણે વાત કરી કે સ્કિલ વર્કફોર્સ ઇકોસિસ્ટમ સેટઅપ કરવાની વાત છે. અહીંયા તમને કીધું કે 300 એન્જિનિયરિંગ કોલેજીસમાં સેમિકન્ડક્ટર ચિપ્સનું સ્કિલ સેટ ઇમ્પાર્ટ થાય વિદ્યાર્થીઓને, તે માટેના કોર્સિસ ચાલુ કરાશે. બરાબર. જો આ જાહેરાત તો ઓફિશિયલી થઈ ગઈ છે, પર્કોલેટિંગ ડાઉન ધ લાઈન. જયેશભાઈ કહ્યું કે લેબર રિફોર્મ કેમ નથી થતા ગુજરાતમાં, પ્રોબેબલી એ લોકો ચૂંટણીની રાહ જોવે છે. એવી જ વાત અહીંયા પણ છે કે જો આવતી ટર્મથી આ કોર્સિસ ચાલુ થઈ જાય અને સ્કિલ સેટ ડેવલપ થવા માંડે તો શું થાય કે રોજગારીની એટલી બધી તકો વધી જાય કે જેનો કોઈ પાર નહીં થાય. અને આપણને ગુજરાતને એક વિકસિત રાજ્ય તરીકે જવા માટે આજે એક હોડ લાગેલી છે. યુપીમાં સબમિટ થાય છે, યુપીમાં જેટલું બધું રોકાણ આવે છે, કર્ણાટકમાં આવે છે, મહારાષ્ટ્રમાં આવે છે, ગુજરાતમાં આવે છે. આ મોટા મોટી આપણે વાત કરીએ તો દેશના 5 માંથી 4 સ્ટેટ
ઘોષણા પત્રમાં ભાજપ કરી ચૂક્યું. એક ટ્રિલિયન ઇકોનોમી ક્યારે બનશે? જો એનો એક હાથો સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી બને અને બીજો હાથો આર્મમેન્ટ પ્રોડક્શન અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ, તો જ આપણે એક ટ્રિલિયન ઇકોનોમી તરફ જઈ શકીએ આવતા 4-5 વર્ષની અંદર. 2026-27-28 માં જે એક ટ્રિલિયન ઇકોનોમી ગુજરાત રાજ્યની બનાવવાની વાત છે તે ત્યારે શક્ય બને. અને આપણે જોઈએ તો માઇક્રોન છે, ફોક્સકોન છે, આ સમિટમાં આપણે જોઈએ તો પાંચ દુનિયાની પાંચ સૌથી મોટી સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની કંપનીઓમાંથી 4 હાજર હતી જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી. નાઉ ધેટ મીન્સ ધ વર્લ્ડ ઇઝ ઇન્ટરેસ્ટેડ. અને જ્યારે દુનિયા ઇન્ટરેસ્ટેડ હોય અને આપણે જો રેડ કાર્પેટ આપીએ, લોકો રેડ કાર્પેટ કઈ રીતે કીધું કે 50% ફિનાન્શિયલ સબસિડીની વાત છે, કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ ઇકોસિસ્ટમ સેટઅપ કરવાની વાત છે, એ જો થઈ શકે then the semiconductor industry will take India and Gujarat a long way. બરાબર, ચોક્કસ. જયેશભાઈ તમારી પાસે આવું, કમ્પ્યુટર ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે અને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે પહેલાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં માત્ર 2 યુનિટ હતા દેશમાં, આજે 200થી વધારે છે. આંકડો કેટલો કીધો તે મને યાદ નથી, પરંતુ 200થી વધારે તો છે જ એવું કીધું એમણે. તો મોબાઈલ સેક્ટરમાં આ ચીપની જરૂરિયાત પડે, કમ્પ્યુટર્સમાં ચીપની જરૂરિયાત પડે, ઇવન લેટેસ્ટ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝમાં જે કંઈ આવતી હોય છે એમાં પણ કમ્પ્યુટરાઇઝ થઈ ગયા છે, એટલે એમાં એ મશીનરી પણ કમ્પ્યુટરાઇઝ છે, તો એ બધામાં ચીપની જરૂર પડે. આ જે આ ચીપ બનાવવાની જે આખી પ્રક્રિયા છે એ ગુજરાતમાં થવાની અને એને કારણે ગુજરાતમાં રોજગારીની તકો પણ વધવાની, રોજગારીનું સર્જન થવાનું. પરંતુ વિપક્ષ હંમેશા આટલી રોજગારીનું સર્જન થવાનું છે અથવા થઈ ગયું છે ભૂતકાળમાં પણ, તેમ છતાંય વિપક્ષ હંમેશા કંઈક ને કંઈક વાધા વચકા કાઢીને વિરોધ કરતું હોય છે ને કે રોજગારીનું રોજગાર નથી મળતી, રોજગાર નથી મળતી, બેરોજગાર છે. તો આ મુદ્દે હવે વિરોધ પક્ષની ભૂમિકા કેવી રહેશે? હું આમાં એવું કહું કે વિરોધ પક્ષની છે ને રચનાત્મક ભૂમિકા ગુજરાતમાં રહી નથી. વિરોધ પક્ષ હકીકતમાં જોવા જઈએ તો ગુજરાતમાં વિરોધ પક્ષ જેવું કઈ રહ્યું જ નથી. ગુજરાતમાં ભાજપ સાથે કોંગ્રેસની મિલીભગત ચાલે છે એમના નેતાઓની, વ્યક્તિગત હિતો અને વ્યક્તિગત સ્વાર્થ સાધવામાં વિરોધ પક્ષના નેતાઓ પક્ષીય હિતોને બાજુ પર મૂકી રહ્યા છે. બાકી ગુજરાતમાં ઘણા એવા મુદ્દાઓ છે કે વિરોધ પક્ષ ધારે તો સરકારને હચમચાવી શકે છે, સરકારને હલાવી શકે છે. પરંતુ આ જયારે સેમિકન્ડક્ટરની વાત થઈ છે, જયારે બેરોજગારીની વાત થઈ છે, તો ગુજરાતમાં જો કોઈ એવું કહે ને કે બેરોજગારી છે તો હું ગુજરાતમાં બેરોજગારી છે એની સાથે હું સંમત નથી. કારણ કે ગુજરાતમાં સૌથી ઓછી બેરોજગારી છે, પણ જે બેરોજગારી છે તે એવું છે કે જેને કામ નથી કરવું દિલથી એવા જ બેરોજગાર છે. હું ગુજરાતને મારા એના પર એક ઓલરેડી પુસ્તક છે, તો એટલે હું ગુજરાતને ઓવર એમ્પ્લોયડ સ્ટેટ કહું છું. 50 લાખથી વધારે પરપ્રાંતીય શ્રમિકો અને કારીગરો આવીને કાર્ય ગુજરાતમાં કરે છે, તો ઇટ મીન્સ કે ગુજરાતમાં 50 લાખની રોજગારીની તકો છે, છતાં ગુજરાતીઓ માટે ગુજરાતીઓ એટલો મેનપાવર મળતો નથી. એટલે ગુજરાતમાં બેરોજગારી છે એવું નથી માનતો, જેને કામ કરવું છે એને કામ મળી રહે છે. બરાબર, હા, એટલું છે કે જેને જેની સ્કિલ આધારિત, આમાં એવું છે કે ઇન્ડસ્ટ્રીને એની સ્કિલ આધારિત મેનપાવર નથી મળતો, તો એને કારણે શું છે કે એજ્યુકેશન સેક્ટરમાં ધ્યાન આપવું પડશે. તમે હમણાં એવું કહ્યું કે 300 એન્જિનિયરિંગ કોલેજોમાં સેમિકન્ડક્ટરના કોર્સિસ શરૂ કરવામાં આવશે. હવે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત શું છે, એ જરૂરિયાત આધારિત કોર્સિસ હું તો એવું માનું છું કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત 8મા ધોરણ પછી વોકેશનલ ટ્રેનિંગ સ્કૂલોમાં છોકરાઓને મોકલી, કારણ કે 8મા ધોરણ પછી છે 10મા અને 12મા પછી ગુજરાતમાં 50% વિદ્યાર્થીઓ જ આગળ ભણવા જાય છે, 50% બી નથી જતા, બાકીના 50% 10મું 12મું કરીને છોડી દે છે. તો 10મા 12મા સુધી લાવવાને બદલે 8મા ધોરણથી જે જિલ્લામાં જે તાલુકામાં જે ટ્રેડની જરૂરિયાત હોય, જે સ્કિલની જરૂરિયાત હોય, એ સ્કિલની વોકેશનલ ટ્રેનિંગ સ્કૂલો શરૂ થાય. સરકારે એવું કહ્યું છે હમણાં કે દેશ ગુજરાતમાં 300 ITI નવી શરૂ કરવામાં આવશે, તો એ જે સ્કિલ ડેવલપ કરો ને 8મા પછી, તો એ શું થાય કે 12મા સુધીમાં એ વ્યક્તિ જે 5 વર્ષમાં એ ઇન્ડસ્ટ્રીને એમ્પ્લોયેબલ થઈ શકે. હવે એ જે વોકેશનલ ટ્રેનિંગ શરૂ કરવામાં આવે ને એમાં જર્મનીનો મોડેલ બહુ ઉપયોગી થઈ પડે એવું છે. એ જે વોકેશનલ ટ્રેનિંગ જે થાય એ વોકેશનલ ટ્રેનિંગનું સર્ટિફિકેટ છે ને ઇન્ડસ્ટ્રીયલ બોડી આપે. એટલે સપોઝ કે CIE એટલે કે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી છે, કે ફિક્કી છે, કે SOCHM છે,
એની તાલુકા લેવલ સુધીની શાખાઓ શરૂ થાય અને એ આ ટ્રેનિંગને સર્ટિફાય કરે, સર્ટિફાય ઇન્ડસ્ટ્રી જ કરે, કે જેથી આમાં શું હોય છે કે એ જે વોકેશનલ ટ્રેનિંગ સ્કૂલ હોય એમાં 2 દિવસ જ થિયરી શીખાય, 4 દિવસ ઓન જોબ ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રીમાં જ હોય, અને આવા વોકેશનલ ટ્રેનિંગ માટે જેવી રીતે એપ્રેન્ટિસ છે અમુક પર્સન્ટેજ રાખવાના, એવી રીતે વોકેશનલ ટ્રેનિંગના વર્કફોર્સ માટે પણ અમુક ટકા અનામત કરવામાં આવે. તો કદાચ જે સ્કિલનો પ્રશ્ન છે ને, એ સ્કિલનો પ્રશ્ન સોલ્વ થવો બહુ અઘરો નથી. જો ગુજરાત સરકારમાં દ્રઢ ઈચ્છા શક્તિ હોય, રાજકીય ઈચ્છા શક્તિ હોય અને બ્યુરોક્રેસી ઉપર હાવી થઈને કામ કરવાની તાકાત હોય, તો આ સ્કિલ ડેવલપમેન્ટની વાત 5 જ વર્ષમાં ગુજરાત સમગ્ર દેશને રાહ ચીંધી શકે. હવે આ સ્કિલ ડેવલપમેન્ટ થાય તો જ ઇન્ડસ્ટ્રીને યોગ્ય, એમને જે જોઈએ છે એઆઈ બેઝડ મશીન લર્નિંગ કે સેમિકન્ડક્ટર ચિપ્સ માટેનો મેન પાવર, તો એ મેન પાવર એને યોગ્ય ટ્રેનિંગ સાથેનો, કે જેથી ઇન્ડસ્ટ્રીને કોઈ જ જાતની ટ્રેનિંગ ના આપવી પડે, એ જેવો ઇન્ડસ્ટ્રીમાં આવે એની સાથે જ એ કમ્પ્લીટલી એમ્પ્લોયેબલ હોય, એને કોઈ ટ્રેનિંગ ના આપવી પડે. વોકેશનલ ટ્રેનિંગમાં એ રીતની ટ્રેનિંગ લઈને આવ્યો હોય તો આ 10 લાખ કરોડે પહોંચવામાં બહુ સમય નહીં લાગે. અને તો ગુજરાત એટલે પશ્ચિમ ભારત જ્યાં જે માત્ર 18% પ્રોવાઈડ કરે છે સેમિકન્ડક્ટરમાં વોલ્યુમ, તો એ 5 જ વર્ષમાં એ લીડ કરતું થઈ જાય અને લગભગ ઓછામાં ઓછું 50-60% કોન્ટ્રીબ્યુશન ગુજરાત આપી શકે એવી તાકાત ગુજરાત ધરાવે. બરાબર, ચોક્કસ. સુધીરભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન સમારંભમાં સંબોધન કરતા કહ્યું હતું કે વૈશ્વિક ઇલેક્ટ્રોનિક ઉત્પાદનમાં ભારતની ભાગીદારીમાં અનેક ગણો વધારો થયો છે. વર્ષ 2014માં ભારતનું ઇલેક્ટ્રોનિક ઉત્પાદન 30 અબજ ડોલરથી ઓછું હતું, જે આજે 100 અબજ ડોલરને વટાવી ગયું છે. છેલ્લા 2 વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ઉપકરણોની નિકાસ બમણી થઈ ગઈ છે. 2014 પછી ભારતમાં ટેકનોલોજીને લગતા વિકાસ પર પ્રકાશ ફેંકતા એમણે જણાવ્યું કે વર્ષ 2014માં જે પ્રકારે મેં પહેલાં કહ્યું કે 2 જ મોબાઈલ કંપની હતી, 200નો આંક વટાવી ગયું છે. તો જે બ્રોડબેન્ડ અને વપરાશકારોની સંખ્યા 6 કરોડથી વધીને 80 કરોડ થઈ ગઈ, તેની પાછળ દેશમાં જે પ્રકારની ક્રાંતિ આવી છે, ઔદ્યોગિક ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિનું સાક્ષી રહ્યું છે. ઔદ્યોગિક ક્રાંતિ 4.0નું સાક્ષી ભારત બન્યું છે, કારણ કે જે પ્રકારે વિકાસ થયો છે. ટેકનોલોજી ક્રાંતિ કહું છું, ઔદ્યોગિક ક્રાંતિ નહીં. ચોક્કસ. તો જે પ્રકારની ક્રાંતિ આવી છે અને એમાં ભારતનો સિંહ ફાળો રહ્યો છે, તો આગળ જતા ભારતનું ભવિષ્ય, આજની જે યુવા પેઢી છે એ લોકોનું ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે તમને? બહુ સારો અને બહુ મહત્વનો પ્રશ્ન છે. આમ તો લોડેડ ક્વેશ્ચન છે, પણ હું એને તમારા જે બર્ડ આઈ વ્યૂ પરથી એવા શબ્દો વાપરી થોડીક તમને કહું કે વિહંગાવો લોકો કરે. જયારે વિધન તૈયાર થતું હોય ત્યારે આગામી 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષનું વિધન થતું હોય છે. જેમ અગાઉ મેં વાત કરી કે 2003 થી આપણે જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ ત્યારે જે વિધન કર્યું, ત્યાર પછી આવી પોલિસી બદલાની, ઘણું બધું થયું અને ઘણા પરિણામો પ્રાપ્ત થયા છે. પણ હમણાં તો જયેશભાઈ બી બહુ ઘણી મહત્વની વાત કરી, એને ઉલ્લેખ આમાં કરો. તમે વિપક્ષનો મુદ્દો કીધો તો એ પણ આમાં આવી જાય વાત કરું. આમાં તમે જયારે વિધન કરો અને નિર્ધારિત લક્ષ્યાંકો પ્રાપ્ત નથી થતા એ પણ એટલી કડવી વાસ્તવિકતા છે. તમને હું આંકડાઓ સાથે, મારી પાસે આંકડાઓ જો બધા છે અને તમારી પાસે હશે, તમે કોઈ પણ ટ્રેક રેકોર્ડ જો, આપણા જેટલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ ની અંદર જેટલા ક્લેમ થયા હતા એટલું એમાંથી ઘણું બધું ઓછું અચીવ થયું છે. હવે એનું કારણ કોઈ એક બે વ્યક્તિને કે એનો અભ્યાસ નથી થતો, પણ પોલિસી મેકિંગ ની અંદર જયારે તમે વિપક્ષોની વાત કરો અથવા કોઈને પણ વાત કરો, હું વાત કરું તમે વાત કરો કોઈ પણ કરો, પણ એમાં કેટલાક હર્ડલ્સ ચોક્કસ હોય છે કે જે નિર્ધારિત લક્ષ્યાંકો પ્રાપ્ત નથી કરી શકતા. ફોર એક્ઝામ્પલ, તમે પોલિસી બનાવી પણ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન ની અંદર કેટલાક બ્યુરોક્રેટિક પ્રોબ્લેમો આવે છે. દાખલા કે જયેશભાઈ, હું જયેશભાઈ વિશે જાણવા માંગી, જયેશભાઈ ઘણી બધી પોલિસી મેકિંગ પ્રોસેસ ની અંદર ઓફિશિયલી અમને સારી સારી મહત્વની મીટિંગો એટેન્ડ કરી છે, એટલે કદાચ વધારે સારી રીતે પ્રકાશ પણ પાડી શકે. પણ દાખલા લેબર રિફોર્મ ની વાત છે, તો લેબર રિફોર્મ ની અંદર કેટલીક હર્ડલ છે. હું ઈચ્છીશ કે જયેશભાઈ કે, પણ હું મારી વાત પહેલા પૂરી કરું કે આવા જે પોલિસી ની અંદર બ્યુરોક્રેટિક કેટલાક પ્રોબ્લેમો આવે છે એના કારણે જે સ્લો પ્રોસેસ થઈ જાય છે અને જે કંપનીઓ આતુર હોય છે એનો કાં તો ઉત્સાહ ઠંડો પડી જાય છે, અથવા તો એ જેટલું ઇન્વેસ્ટમેન્ટ લાવવાનો એના બદલે એ પોતા નાના પ્રોજેક્ટ લાવે, નાના પ્લાન્ટ લાવે, કમિટમેન્ટ કરવા પૂરતું ગુજરાતમાં આવે. એ સિવાય દાખલા તરીકે સ્કિલ લેબર ની સરસ વાત કરી કે નવી શિક્ષણ નીતિમાં આપણે વોકેશનલ ટ્રેનિંગ કરો, તો ટ્રેન માણસ અહીંનો જ હોય ગુજરાત, તો ગુજરાતને એનો લાભ મળે. પણ બીજું એક મારે કહેવું છે કે આજે સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીની વાત જયારે આપણે કરી રહ્યા છીએ, એમાં મોટા ભાગે, જયેશભાઈ યુ કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, મોટા ભાગે ફૂલ્લી ઓટોમેટિક મશીનરી બધી આમાં હોતી હોય છે. આ ઇન્ડસ્ટ્રી એવી નથી
કે જે દાખલા કે બીજી આપણે એગ્રીકલ્ચર સેક્ટરને લગતી હોય કે કોઈ એન્જિનિયરિંગની હોય એમાં જે પ્રકારના લેબર જેટલી સંખ્યામાં લેબર જોઈએ, જેમ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં જેટલી સંખ્યામાં જોઈએ એના પ્રમાણમાં આનામાં રોજગારી એટલી બધી મળી જાય એવું હું નથી માનતો. કદાચ હું ખોટો હતો, મને કરેક્ટ કરજો. પણ એ બધી બાબતો છતાંય જે બિઝનેસ વધે, અને હેમંતજીએ કીધું કે દાખલા કે $1 ટ્રિલિયન ની આપણે માનો કે આગામી ભવિષ્યમાં કરતા હોય, અને જો ભારતને $5 ટ્રિલિયન ની ઇકોનોમી બનાવવાનું ધ્યેય હોય અને વર્કેબલ બનાવવાનું જ હોય વહેલું મોડું, તો એમાં ગુજરાતનો ફાળો ઘણો મોટો થઈ શકે. પણ મને એવું લાગે છે કે લેબર રિફોર્મ ની અંદર કદાચ જો આઈ વુડ વિશ કે જો જયેશભાઈ કઈ પ્રકાશ પાડી શકે, કારણ કે એ રિફોર્મ હજી નથી થયા એવી મારી માહિતી છે, અને રિફોર્મ નથી થયા તો કયા કારણો એમાં હોય શકે. કારણ કે જયારે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર અને ઇન્કલુડિંગ વડાપ્રધાન આટલા બધા પ્રોએક્ટિવ હોય, આટલી બધી બાબતમાં આગળ વધતા હોય, અને ઇન્ટરનેશનલ લેવલે આપણે કેટલાક આપણા કમિટમેન્ટ અને એન્વાયરમેન્ટ સર્જવા માટે પ્રયત્ન કરતા હોય, તો જો જે ગુજરાત એક રાજ્ય જ્યાં કેન્દ્ર સરકારની નીતિઓ પસાર થઈ પણ ગુજરાત હજી ન કર્યું, તેમાં કઈ કારણો હશે, તો એ શું કારણો હોય શકે? એમાં કોઈ ખાલી નેગેટિવ એટીટ્યુડ છે, બ્યુરોક્રેટિક ટેન્ડન્સી છે, કે પછી એની અંદર કોઈ એવા અગત્યના કારણો છે કે ઇટ વિલ ટેક ટાઈમ? જસ્ટ આઈ વોન્ટ ટુ નો. મને લાગે છે આપણે જયેશભાઈ પાસે જાણવું. ચોક્કસ ચોક્કસ હિમાંશુભાઈ, તમારે જયેશભાઈ તમારી પાસે પાછો આવું છે. એક મિનિટ અભિનેતા જયેશભાઈ, તમે આમાં જે સુધીરભાઈ જે સવાલ, સુધીરભાઈ આમાં એવું છે કે બ્યુરોક્રેસી હર્ડલ છે મોટામાં મોટું, અને બ્યુરોક્રેસી ઉપર તાકાતથી એક દમથી એક હાકથી કામ કરાવી શકે ને એવી રાજકીય નેતૃત્વ ગુજરાતમાં ખૂટે છે. જો કદાચ નરેન્દ્રભાઈ ગુજરાતમાં હોત ને તો લેબર રિફોર્મ થઈ ચુક્યો હોત, કારણ કે એમને ખબર છે કે જેપનીઝ કંપનીના ઇન્વેસ્ટમેન્ટમાં અને કોરિયન કંપનીના ઇન્વેસ્ટમેન્ટમાં લેબર રિફોર્મ સૌથી મોટો મુદ્દો છે. એટલે તમને વડાપ્રધાન થતાની સાથે જ એમને લેબર રિફોર્મ કમિટી એપોઇન્ટ કમિશન એપોઇન્ટ કરી દીધેલું, અને લેબર રિફોર્મ એ 3-4 વર્ષમાં લઈ પણ આવ્યા, અને શિક્ષણ નીતિ પણ એટલા માટે જ લાવેલા કે વોકેશનલ ટ્રેનિંગ નહીં હોય અને વોકેશનલ ટ્રેનર્સ આપણી પાસે નહીં હોય, અને વોકેશનલી ટ્રેન્ડ અલગ અલગ ટ્રેડમાં ટ્રેન થયેલો મેન પાવર નહીં હોય તો આગળના વર્ષોમાં મુશ્કેલી થશે, તો એ પણ લઈ આવે. તો હવે ધીમે ધીમે ચલો નવી શિક્ષણ નીતિ ઇમ્પ્લિમેન્ટેશન થતા હજી બીજા 2-3-4 વર્ષ થશે, પરંતુ લેબર રિફોર્મ જો એટલીસ્ટ લઈ આવે તો ઇટ્સ અ હાઈ ટાઈમ નાઉ. તો ઇન્વેસ્ટમેન્ટનું એન્વાયરમેન્ટ બહુ જ મોટું થશે. બ્યુરોક્રેટિક હર્ડલ હોય તો બ્યુરોક્રેટિક હર્ડલ ઓરિજિનલી પહેલા કારણો એવા હતા, પણ એ કારણો બધા દૂર થઈ ગયા છે. ઓરિજિનલી એમાં એવું હતું, 632 ડેલિગેશન હેન્ડલ કર્યા છે લેબર રિફોર્મ લાવતા પહેલા, 632 ટ્રેડ યુનિયન ડેલિગેશન હેન્ડલ કર્યા છે. એમાં સૌથી મોટો વિરોધ ભારતીય મજદૂર સંઘનો પણ હતો, એમ ભારતીય જનતા પાર્ટીની એક વિંગ છે સંઘની, એનો પણ એક વિરોધ હતો. પરંતુ એ બધા વિરોધો દૂર કર્યા પછી કેન્દ્ર સરકારે બહુ મજબૂતાઈથી, બહુ મક્કમતાથી, મક્કમ રહીને, કારણ કે એ લોકો પહેલા અત્યારે એવું કે ટ્રેડ યુનિયન બનાવવું તો 7 જ સભ્યો જોઈએ, કોઈ પણ કંપનીમાં 7 સભ્યો ભેગા થાય એટલે ટ્રેડ યુનિયન બની જાય. એને બદલે હવે એ 25%-30% ક્રાઇટેરિયા થયો છે, એટલે એવું નથી. એટલે અને એ જરૂરી હતું, કારણ કે 7 સભ્યો જેને ટ્રેડ યુનિયન બની જાય, 2-3 ટ્રેડ યુનિયન બને, એટલે એ બહુ જ મુશ્કેલ વાતાવરણ થતું હતું. ગુજરાતે એ દિવસો જોયા છે, 1985-1980 સમજો ને, 80-1990 નો દાયકો ગુજરાતે બહુ જ ઇન્ડસ્ટ્રીયલ અનરેસ્ટ જોયો છે. કેટલી બધી હડતાલો પડતી હોય, કેટલા બધા ઘેરાવો થતા હોય, કેટલા લોકડાઉન થતા હોય, એ દાયકો ગુજરાતે જોયો છે. અને પછી ગુજરાતમાં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટમોસ્ફિયર, ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી એટમોસ્ફિયર ધીમે ધીમે ડેવલપ થયું, લો એન્ડ ઓર્ડર સુધર્યા પછી. તો એટલે લેબર રિફોર્મ નાઉ ઇટ્સ અ હાઈ ટાઈમ. ભલે એમાં બ્યુરોક્રેટિક હર્ડલ હોય તો પોલિટિકલ નેતાગીરીએ દ્રઢ રાજકીય શક્તિ રાખીને, જેવી રીતે કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકારે લોકસભા રાજ્યસભામાં પસાર કરીને નોટિફિકેશન સાથે નોટિફાઈ કરીને રાષ્ટ્રપતિની સિગ્નેચર સાથે એમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફ્રેમ થઈ ચુક્યા હોય તો ગુજરાત કેમ ન કરી શકે? આ ગુજરાત તો એમ જેમને પસાર કર્યું છે એમનું હોમ સ્ટેટ છે, એ રાજકીય ઈચ્છા શક્તિ હોવી જ જોઈએ. બરાબર, ચોક્કસ. હિમાંશુભાઈ તમારી પાસે આવું, ગઈકાલે જ્યારે સેમિકોન ઇન્ડિયા 2023નું ઉદ્ઘાટન થયું, વડાપ્રધાનનું સંબોધન થાય પહેલાં જે ખેલાડીઓ છે આ ઇન્ડસ્ટ્રીઝના, સેમિકન્ડક્ટર્સના ઉત્પાદકો છે, એ મોટા માંધાતાઓમાં વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલ પણ ઉપસ્થિત હતા. વેદાંતા ગ્રુપ એ છે કે જે પહેલાં ફોક્સકોન સાથે ગુજરાતમાં $20 અરબની ભાગીદારીમાં સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન શરૂ કરવાના હતા, પરંતુ ફોક્સકોને કોઈ કારણસર પીછેહટ કરી લીધી. એમણે મોટું એલાન કર્યું અને એમણે મોટી વાત કરી કે છેલ્લા એક દાયકામાં જે પરિવર્તન આવ્યું છે અને ગુજરાત એ ભારતનું સિલિકોન વેલી બનવા તરફ આગળ વધી રહ્યું છે એવી વાત કરી. બીજું એમણે કહ્યું કે ઔદ્યોગિક ભાગીદાર મળી ગયો છે ગુજરાતમાં અને તે પોતે અહીંયા આગળ
સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન એકમ સ્થાપવા આગળ વધી રહ્યું છે. આ શું બતાવે છે? સિલિકોન વેલી બની રહી છે આપણી આપણી ગુજરાત. ગુજરાત અભિજીતભાઈ મારે તમે એક વસ્તુ ચોક્કસ કહેવી પડશે, જ્યારે આ ડીલ ઓફ થઈ ને વેદાંતા અને ફોક્સકોનની, ત્યારે ફોક્સકોનનું બહુ ક્લિયર કટ સ્ટેટમેન્ટ હતું, બહુ ક્લિયર કટ સ્ટેટમેન્ટ હતું, દે વર ઇનકમ્પેટેબલ. એટલે કહેવાનો મતલબ એ કે એક કોઈક એક ક્ષેત્રમાં કામ કરે છે, બીજું કોઈ બીજા ક્ષેત્રમાં કામ કરે છે, ને બે સાથે મળીને પાર્ટનરશિપ કરીને એક વસ્તુ બનાવી શકે છે, શક્યતા નથી. ત્યારે જ તેમણે કીધેલું કે વી આર ટોકિંગ વિથ સમ અધર પાર્ટનર ટુ કમ અપ વિથ ધ સેમ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ અમે ભારતમાં જ કરીશું અને ભારતમાંથી બહાર જવા નહીં દઈએ. હજુ ઓફિશિયલી નામ નથી જાહેર કરવામાં આવ્યું. એનું કારણ એ છે કે સમય કેટલાક ટ્રેડના ઇસ્યુ હોય, ઇન્ડસ્ટ્રીના ઇસ્યુ હોય, પણ જ્યાં સુધી મને સમજ પડે છે ત્યાં સુધી Foxconn will deal with some company based in Gujarat itself. હું નામ નથી આપવા માંગતો અત્યારે, એ ગેસવર્ક કેવા છે, એ બહુ જલ્દી કેવા છે, એટલે એ બાબત હું નામ નહીં આપું. પણ વોટ આઈ એમ સેઈંગ ઇઝ કે Foxconn અત્યારે કામ કરશે, એ જ પ્લાન્ટ આવશે ગુજરાતમાં. Foxconn વોઝ પ્રેઝન્ટ ઇન ગઈકાલે હતું જ અહીંયા. ગઈકાલની સમિટમાં ફોક્સકોનના લોકો હતા જ. And the work for that plant is still on. Partner તરીકે કોઈ બીજી મોટી કંપની આવશે, એની જાહેરાત ટૂંક સમયમાં થશે. બરાબર, તમને કદાચ ખ્યાલ હશે, હું જો કદાચ ખોટો નહીં હોઉં તો, આપણા એક પ્રધાન જે છે ને, હુ ઇઝ કન્સિડર વેરી એફિશિયન્ટ ઇન સેન્ટ્રલ લેવલ, એ પણ ફોક્સકોન સાથે રહી ચૂક્યા છે, કામ કરી ચૂક્યા છે બહુ ઊંચા લેવલ. એટલે આના પરથી તમને સમજ પડશે કે Foxconn will not go out of India. Foxconn નું ઇન્વેસ્ટમેન્ટ નહીં જતું રહે. આ બેસિકલી જે વાત હતી કે વેદાંતા સાથે જ્યારે આ ડીલ કરવામાં આવી, એટલે આનાથી હું બંધ કરી દઈશ, ત્યારે બેસિક વાત એ હતી કે મેબી વેદાંતા વિલ બી એબલ ટુ પ્રોવાઈડ અ પ્રોપર ગ્લોબલ સપ્લાય ચેન. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી રહ્યો છું કે સેમિકન્ડક્ટર યુનિટમાં, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં જો ગુજરાત ગ્લોબલ સપ્લાય ચેનને સ્ટ્રીમલાઈન કરી શકે, અને જે ગુજરાત કરી શકે એમ છે, કેમ કે વી હેવ અ વેરી બિગ સી શો એન્ડ વી હેવ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ વિચ આર બીંગ ડેવલપ હિયર એન્ડ ઓર વિચ આર ઓલરેડી ડેવલપ. આપણા રોડ જુઓ તમે, આપણા વર્કિંગ એરપોર્ટ જુઓ, આપણા પોર્ટ જુઓ તમે, તો અત્યારે ગ્લોબલ સપ્લાય ચેનમાં ભળી જવાનું કોઈ જગ્યા જો અત્યારે ભારતમાં સૌથી વધુ કન્ડ્યુસિવ હોય તો ગુજરાત અને મહારાષ્ટ્રની કોસ્ટ છે. અને એટલે જ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો હબ આવનારા દિવસોમાં બનશે, તેનું કારણ એ છે. જેવી રીતે બધું અમૂલમાં હતું ને કે સહકારી મંડળીઓ આણંદ નડિયાદની આજુબાજુ શ્વેત ક્રાંતિ જે આવી, બરાબર એકદમ ચોક્કસ, એવી જ કંઈક ચિપ્સ ક્રાંતિ ચોક્કસ હવે ગુજરાતમાં આવવા જઈ રહી છે ચોક્કસ. એની વચ્ચે આપણે ત્યાં સોલાર પાવર ક્રાંતિ પણ આવી ચૂકી છે ચોક્કસ. આ વસ્તુ ભૂલવી નહીં ચોક્કસ. જયેશભાઈ તમારી પાસે આવું પાછો, આપણા રાજ્યકક્ષાના મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આવનારા 10 વર્ષમાં ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં મોટું નામ કમાઈ શકે છે. આ ક્ષેત્રમાં $10 અરબ રોકાણ કરવાની પણ તૈયારી છે ભારતની, અને ચીન જેવા દેશો જે સેમિકન્ડક્ટર્સ ના ઉત્પાદન ક્ષેત્રમાં 25-30 વર્ષથી કામ કરી રહ્યા છે પરંતુ સફળ નથી થઈ શક્યા, પરંતુ આગામી 10 વર્ષમાં ભારત તેમાં સફળતા મેળવી લેશે અને ભારતનો દાયકો રહેશે. તો જે પ્રકારે 2025-26 સુધીમાં ભારતનું ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું આ જે કદ છે તે $300 અરબ વધારવાની પણ તૈયારી છે, આ પ્રકારનું કહ્યું છે, તો શું લાગે છે કે કયા આધાર ઉપર આગળ વધશે? એકચ્યુઅલી આમ જોવા જાવ તો ચીનનું અત્યારે વિશ્વ કક્ષાએ સેમિકન્ડક્ટરમાં કોન્ટ્રીબ્યુશન લગભગ 7% છે. એટલે સમજો કે 65% જેટલું તાઇવાનનું છે. તાઇવાનની કક્ષા પર તો આપણને પહોંચવાનમાં બહુ મોડે ફીણ આવી જાય. બીજું કોન્ટ્રીબ્યુશન 70% સાઉથ કોરિયાનું છે અને 7% અમેરિકા અને 7% ચાઇના. આપણે અમેરિકા ચાઇના બેઉને પછાડીને 10% કોન્ટ્રીબ્યુશન, અને હું તેવું માનું છું કદાચ વર્લ્ડ લેવલે 15% કોન્ટ્રીબ્યુશન ભારત 10 વર્ષમાં આરામથી થઈ શકે છે,
અને ભારત થર્ડ મોસ્ટ મેન્યુફેક્ચરિંગ કન્ટ્રી સેમિકન્ડક્ટરમાં આરામથી બની જશે. કારણ કે 65% આસપાસ તાઇવાન છે, 70% આસપાસ સાઉથ કોરિયા છે. આપણે 10-12% આસપાસ 10 વર્ષમાં આરામથી જો દ્રઢ રાજી અભિનવી ઈચ્છા શક્તિ રાખશે અને આવા નવા જ ટેકનોલોજીકલ ફેરફારો અને બ્યુરોક્રેટિકલ ફેરફારો અને પોલિસીના ચેન્જીસ આવતા રહેશે તો ભારત માટે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરવામાં 10 વર્ષથી વધારે સમય નહીં લાગે. બરાબર, ચોક્કસ. સુધીરભાઈ, જે રીતે ભારત આગળ અને ગુજરાતમાં વધારે ને વધારે રોકાણકારો આવે, વાયબ્રન્ટ ગુજરાતની પણ તૈયારીઓ ચાલી રહી છે, 2024માં આયોજિત થવાનું છે અને એના માટેના પણ સેમિકન્ડક્ટર, બ્લુ ઇકોનોમી, ગિફ્ટ સિટી અને સોફ્ટવેર જેવા અલગ અલગ ક્ષેત્રોની પણ તૈયારીઓ એને રોકાણકારોને આકર્ષવા માટે, રોકાણકારોને આકર્ષવા માટેની તૈયારીઓ આરંભી દેવાઈ છે સરકાર દ્વારા. તો આવનારા સમયમાં, એટલે કે વાયબ્રન્ટ ગુજરાતમાં આવા બીજા કેટલા ખેલાડીઓ અથવા બીજા અલગ અલગ સેક્ટરના કેટલા લોકો આવશે, જેના કારણે ગુજરાતને ઘણો બેનિફિટ થશે? કારણ કે વાયબ્રન્ટ ગુજરાત 2003 ચાલી આવે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરેલું, તમે પણ કહ્યું અગાઉ, તો એ વખતથી જે ચાલતું આવે છે તે એને કેટલો વેગ મળશે? અભિજીતભાઈ, આ દરેક બાબતની અંદર એક તો એન્વાયરમેન્ટ કેવું છે જે તે પ્રદેશમાં, એ બહુ મહત્વનું છે. બીજું પોલિસી કેવી છે, બિઝનેસ ફ્રેન્ડલી અથવા પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીને લગતી, એ મહત્વ છે. અને આ બે વસ્તુની ઉપર સૌથી વધારે એ કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે. દાખલા તરીકે તમે પોલિસી બનાવો, એ પોલિસી પછી તમે નવી સરકાર આવે ને એ પોલિસી ઊંધી બદલી નાખે. નોર્મલી આવા ઇકોનોમિક ક્ષેત્રમાં એવું બધું નથી થતું, કારણ કે સરકારો બદલાય. પણ તમે જો 1991 ની અંદર પીવી નરસિંહરાવની સરકાર આવી હતી, મનમોહન સિંહ ત્યારે નાણા મંત્રી હતા અને એમણે, મને યાદ છે, નરસિંહરાવે એક વખત કીધું હતું એક પ્રેસ કોન્ફરન્સ ની અંદર, પ્રશ્ન પૂછ્યો કે આ બીજી સરકાર આવે તો શું, ત્યારે રાવે બહુ ફર્મલી કીધું હતું અને મનમોહન સિંહ કે ભાઈ આવે પાયો જેટલો મજબૂત નાખી દઈશું કે કોઈ પણ સરકાર આવે, કેવા પણ પ્રકારની સરકાર, પણ આ જે પોલિસી છે એમાંથી યુટર્ન નહીં મારી શકે. એ બહુ મહત્વનું હતું અને એવો પાયો નંખાયો છે. ત્યાર પછી બીજી સરકારો આવી, છતાંય માનો કે ભારતીય જનતા, અટલજી ની સરકાર આવી, અત્યારે નરેન્દ્રભાઈ ની સરકાર છે, વચ્ચે જે કોઈ સરકાર, પણ જે બિઝનેસ ઉદારીકરણ ની નીતિ ની વાત હતી, એ જો પોલિસી રાજ્ય સરકારની પોલિસી અને આપણું વાતાવરણ એનું જ્યાં સુધી જો સતત રહેશે અને તો જેટલી કંપનીઓ આવે છે વધારે ને વધારે પ્રોત્સાહન મળતું રહેશે, એ લોકો પછી તો અનુભવ કેવો છે એની વાત આવે. દાખલા તરીકે આપણે ત્યાં કોઈ બીજા કારણોસર સાણંદ ની નેનો પ્રોજેક્ટ જતી રહી, દાખલા તરીકે આપણે ત્યાં સારા સારા પ્રોજેક્ટો આવે, એમાંના કેટલાક બીજાના તકલીફોના કારણે, કેટલીક આપણી તકલીફ કારણે એ જતા રહ્યા છે. જો એને આવ્યા હશે ત્યારે એને બધું કઈક એને ઉણપ થઈ હશે તો રીલ. એટલે મારું કહેવું છે કે કન્સિસ્ટન્સી બહુ અગત્યનો રોલ પ્લે કરશે. જે બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી ની સાથે સાથે રાજકીય ઈચ્છા શક્તિ જે તમે કીધું અને સરકારો બદલાય, આ સરકાર કોઈ પણ સરકાર કઈ છેક સુધી નથી રહેવાની, લોકશાહી ની અંદર સરકારો બદલાતી રહે, પણ એ બદલાતી રહે, પણ છતાંય જો ઉદ્યોગકારોને એનો વિશ્વાસ હોય કે આ પોલિસી ફર્મ છે, આમાં કોઈ ફેરફાર નહીં થાય, તો મને એવું લાગે છે આપણી પ્રગતિની કૂચ, તમે જે વાત કરી તમારા જે પ્રશ્નમાં, જે તમે મને વાત પૂછી, તો એ પ્રગતિ સતત આગળ ચાલી રહે એમાં કોઈ મને શંકા લાગતી નથી. ચોક્કસ, કારણ કે એ પ્રમાણે ડિમાન્ડ એવી વધતી જાય છે. ટેકનોલોજી દુનિયામાં જગત આખું હરણફાળ ભર્યું છે, રોજ નવી નવી વાતો આવે છે. આજે તમે એપલ નો, તમે એપલ 14 વાપરતા હો તો 2 મહિના 3 મહિના 4 મહિનામાં બળી પાછું એનું બીજું મોડેલ આવી જાય. કોઈ પણ મોબાઈલ નાની નાની વસ્તુ, એમાં અપગ્રેડેશન કેટલું બધું આવતું હોય, સોફ્ટવેર ની દુનિયામાં, સેમિકન્ડક્ટર ની દુનિયા, બધામાં. એટલે તકો ખૂબ છે, પણ એની સાથે સાથે જે ફેસિલિટેટર નો રોલ છે, સરકારોની, પોલિસીઓની, બ્યુરોક્રેટ, એ બધી ભૂમિકા છે, એન્વાયરમેન્ટ, તો એનો ઘણો મહત્વની ભૂમિકા રહેશે. ચોક્કસ. જસભાઈ, તમારે કઈ કહેવું હતું? તમે આધુ છો. એટલે સુધીરભાઈ જે કહ્યું ને કે તકો ખૂબ છે, પણ એમાં એવું છે કે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એવી છે કે એમાં દર વર્ષે નહીં, હું કેવું છું કે દર 3 મહિને, દર 6 મહિને એમાં નવા નવા ફેરફારો આવતા રહે છે. એટલે એની ટેકનોલોજી બદલાતી રહે છે. એટલે આપણે જે મેનપાવર, સ્કિલ્ડ મેનપાવર જે ઉભો કરી, જે મેં વોકેશનલ ટ્રેનિંગ ની વાત કરી, કે જે સ્કિલ્ડ મેનપાવર ઉભો કરી અને એને બી સતત એનાથી જાગૃત રાખવો પડશે, એને અપડેટ રાખવો પડશે અને એ અપડેટ કરવા માટેના પણ મોડ્યુલ્સ ઉભા કરવા પડશે. ચોક્કસ. તો આપણે આવનારા 10 વર્ષમાં આપણે વિશ્વમાં 3જા નંબર પર સેમિકન્ડક્ટરમાં પહોંચી શકીશું. એટલે એ તો એટલું જ જરૂરી રહેશે, અપડેશન સતત થતું રહેવું પડશે. ચોક્કસ. હિમાંશુભાઈ, છેલ્લો સવાલ કરું. યોગાનુયોગ આજે નવી શિક્ષણ નીતિના 3 વર્ષ પૂર્ણ થયા. નવી શિક્ષણ નીતિમાં જે આપણે સ્કિલ્ડ
એજ્યુકેશનની ને એની બધી વાત કરીએ છીએ કે સ્કિલ્ડ એમ્પ્લોય અથવા તો સ્કિલ્ડ યુવાનો જે છે એ લોકો તૈયાર થાય એ પ્રકારના સિલેબસ, એ પ્રકારનું ભણતર મળી રહે, એ પ્રકારની નવી શિક્ષણ નીતિ છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પણ શિક્ષણ નીતિના જે 2-3 વર્ષ પૂરા થયા એના સંદર્ભમાં કાર્યક્રમ હતા, એમાં પણ આ જ વસ્તુ કરી કે જે પ્રકારે જે જે સેક્ટરમાં આગળ વધવું છે જે લોકોને, એ લોકોને એ પ્રકારનું ભણતર મળે. પરંતુ કમ્પિટિટિવ કમ્પિટિશનનો જમાનો છે, સ્પર્ધાત્મક ભણતર અભ્યાસ હોવો જરૂરી છે, એને પ્રમાણે કોર્સ હોવો જરૂરી છે. વિશ્વમાં જે કોઈ ટેકનોલોજી આવે એનું તાત્કાલિક અસરથી અમલીકરણ થાય, જે હમણાં જ જયેશભાઈ કહ્યું કે તાત્કાલિક અસરથી એ અપડેટ થવું જોઈએ. પરંતુ આપણા દેશમાં જોયું છે કે ઘણા વખત પછી, વર્ષો પછી આપણા દેશમાં, પહેલાંના વખતમાં એવું હતું, પહેલાં એવું હતું કે વર્ષો પછી આપણા એજ્યુકેશનમાં કે આપણા અભ્યાસમાં એનો કોર્સ દાખલ થતો હતો. પરંતુ હવે એ નહીં ચાલે, કારણ કે જો આપણે આગળ વધવું હોય, દેશને, આપણા દેશને ત્રીજી વર્લ્ડની મોટા મોટી ઇકોનોમી બનાવવી હોય તો એ પ્રમાણેના અભ્યાસક્રમો તૈયાર કરવા પડશે. શું લાગે છે કે આ દિશામાં આપણે ચોક્કસ સફળ થઈ શકીશું? અને બ્રિટિશ ક્લાસરૂમ મોડેલમાં આપણે ખાલી ક્લાર્ક્સ પેદા કરતા હતા, કોઈ સ્કિલસેટ વગર ગ્રેજ્યુએટ થઈને બાળક બહાર નીકળે, યુવાન બહાર નીકળે, એટલે એને કોઈ પણ ફિલ્ડમાં એબ્સોર્બ થતા થતા બીજા 2-3 વર્ષ લાગે છે. સનાતન ઇકોનોમીની જે વાત છે, આજે હવે દેશ ધીમે ધીમે સનાતન ઇકોનોમી તરફ જઈ રહ્યો છે. લોકો માને ન માને, આ વસ્તુ છેલ્લા 2 વર્ષની આપણી ઇકોનોમિક પોલિસી એ વસ્તુ પુરવાર કરી રહી છે કે વેસ્ટર્ન મોડલ ઓફ ઇકોનોમિક્સ જે છે તે ભારતમાં અપ્લાય કરતું નથી, અને વેસ્ટર્ન મોડલ ઓફ ઇકોનોમિક્સ અત્યારે વર્લ્ડમાં ધીમે ધીમે બહાર જઈ રહ્યું છે, ફેલ થઈ રહ્યું છે, કેમ કે ફેમિલી વેલ્યુઝ આર કમિંગ બેક. હવે આવી સ્થિતિની અંદર જે તમે સ્કિલ સેટ ની વાત કરીને, સ્કિલ સેટ, હવે ગુજરાતી તો ગુજરાતી પાસે શું સ્કિલ સેટ છે? બેન્કિંગ. એવું કેમ છે કે સુરત ની અંદર થી મેક્સિમમ સીએ છોકરાઓ બહાર નીકળે છે? ધેટ ઇઝ ધ સ્કિલ સેટ. બરાબર. આઈ એમ ટ્રાઇંગ ટુ સે, મારા કહેવાનો અર્થ એ છે કે એને આઈડેન્ટિફાઈ કરવું પડશે, અને એના માટે કેન્દ્ર સરકારે એક બહુ સ્પષ્ટ રીતે પોતાની નવી શિક્ષણ નીતિમાં આ વસ્તુ કીધી છે. પકડી લેવામાં આવી છે, યુપી જેવા સૌથી મોટા રાજ્યો, અને એના એક્સપોર્ટની વાત થઈ ગઈ છે. એટલે સર્વાંગી રીતે ક્યારે કામ થાય છે ત્યારે આના પરિણામો દેખાતા હોય છે. આપણે ત્યાં એક જમાનામાં આજથી 10 વર્ષ પહેલા કદાચ મેડિકલની 6 કોલેજો આખા ગુજરાતમાં, બરાબર, અત્યારે લગભગ 15-17 છે. એન્જિનિયરિંગ કોલેજો 20-22 હતી, અત્યારે લગભગ 101 છે, હું જો ખોટો આંકડો નહીં આપતો હું તો. કહેવાનો અર્થ એ છે કે નાવ પીપલ આર ગેટિંગ વોટ ધે વોન્ટ, નાવ ઇટ ઇઝ અપ ટુ ધ પીપલ ટુ એડોપ્ટ ધ સ્કિલ્સ વિચ ધે ડુ ઇટ, અને એના માટેના જે એક્સપર્ટ છે તે એક્સપર્ટને તૈયાર કરીને આ લોકોને કોચ કરવાની જવાબદારી એ સરકારોની છે. બરાબર. અને ગુજરાતની જરૂરી વાત છે, જ્યારે શિક્ષણની વાત કરો છો તમે, ગુજરાત હું એને કહીશ પછાત રાજ્ય રહ્યું છે દેશમાં કમ્પેરિઝનમાં બીજા રાજ્યોની. ચોક્કસ. રાજ્યોની કમ્પેરિઝનમાં. બરાબર. ગમે તેને તમે આ વસ્તુ સ્વીકારવી પડે છે કે આપણે બિઝનેસ માઇન્ડ લોકો છે. ચોક્કસ. એટલે જ્યારે ટેકનિકલ સ્કિલ સેટની વાત આવશે ત્યાં તમે પાછો સવાલ ઉભો કરશો કે આવી ચિપ્સ જેવી ઇન્ડસ્ટ્રીની અંદર ટેકનિકલી જે માણસો લાગશે, જે સ્કિલ્ડ હોય, તે ગુજરાતીઓ બહુ ઓછા કદાચ હશે. બરાબર. ધેર વિલ બી સમ અધર પીપલ બટ ધેર વિલ બી ઇન્ડિયન્સ. બરાબર. એ સૌથી મોટી વાત છે. ચોક્કસ. અને એટલે જ આપણે સમજવું પડશે કે આપણે કઈ ઇન્ડસ્ટ્રીને લાવીએ છીએ. ચોક્કસ. પરંતુ ત્યાં વેલ્યુ એડેડ કોર્સિસ કરાવે એવી એન્જિનિયરિંગ કોલેજો કેટલી? મેં કે એક્ઝામ્પલ આપો, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી છે તો ફોર એન એક્ઝામ્પલ આપણે એમાં મિકેનિકલ એન્જિનિયર જોઈએ છે, એની ચિપ્સ ની નાખી મધરબોર્ડ ને બધું તૈયાર કરવા માટે. ગુજરાતમાં હું તો બી કેટેગરી કે સી કેટેગરીની યુનિવર્સિટીની વાત કરું, એ કેટેગરીમાં નથી જતો.
સી કેટેગરી યુનિવર્સિટીમાં એક જ બેન્ચીસ પર બે બેઠા છે, એ મિકેનિકલ એન્જિનિયરિંગ કરે છે, આઠે આઠ સેમેક સાથે કરે છે, એક બંને એક સાથે પાસ આઉટ થાય છે, એકને 2 લાખ રૂપિયા પેકેજ મળે છે, એકને 20 લાખ પેકેજ મળે છે. આ ડિફરન્સ છે વેલ્યુ એડેડ. મિકેનિકલ એન્જિનિયર હોય એને એને ઓટોકેડ આવડવું જોઈએ, એને રેવિટ આવડવું જોઈએ, એને પ્રોવી આવડવું જોઈએ, એને 3D Max આવડવું જોઈએ. તો એ જે વેલ્યુ એડેડ છે, એ વેલ્યુ એડેડ સોફ્ટવેર કેટલા શીખે છે, કેટલી કોલેજે પ્રોવાઈડ કરે છે, કેટલી કોલેજે માં ગાઈડન્સ આપે છે, 10% કે 15% પણ નહીં. અને એને કારણે અનએમ્પ્લોયેબલ એન્જિનિયર્સ પેદા થાય છે. અને પછી મા બાપને સરકારને ગાળ દેવાનો આ વારો આવે છે કે આટલા આવે કે અમે તો 25 લાખ રૂપિયા ખર્ચે પણ અમારા છોકરાને 15,000 રૂપિયા પગાર મળે છે મહિને, કે 20,000 રૂપિયા પગાર મળે છે. પરંતુ એમને એવું નથી ખબર કે વેલ્યુ એડેડ નથી કર્યું. વેલ્યુ એડેડ કરો તો એ જ સીધું 2 લાખ 20 લાખમાં કન્વર્ટ થઈ જતા. બરાબર. એટલે હવે નવી શિક્ષણ નીતિમાં એ મુદ્દો ઉમેરાયો છે, પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે તે હવે જોવાનું છે. ચોક્કસ. સુધીરભાઈ, જયેશભાઈ, વડાપ્રધાન છે ને 300 કોલેજોમાં આ યુ નો માઇક્રોચિપ્સ ને સંલગ્ન કોર્સ શરૂ કરવાની વાત. બરાબર. જે રીતે ગુજરાત ગ્રોથ એન્જિન હતું જ, પણ વધુ સ્પીડમાં આગળ વધે એ પ્રકારે ગ્રોથ એન્જિન તરફ આગળ વધી રહ્યું છે. અને જે પ્રકારે દેશની અર્થવ્યવસ્થા છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ત્રીજી ટર્મમાં દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું, ત્યારે આ સંદર્ભમાં ગુજરાત એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે અને મહત્વની ભૂમિકા ભજવશે. કારણ કે ગુજરાતમાં જે પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે, MOU થઈ રહ્યા છે, જે પ્રકારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રકારે નવા નવા ઉદ્યોગો સ્થાપિત થઈ રહ્યા છે, ઉત્પાદન થવાનું, સેમિકન્ડક્ટર્સનું ઉદાહરણ જે મોટું છે કે જેમાં સેમિકોન ઇન્ડિયા 2023 અત્યારે ચાલી રહ્યું છે ને, એમાં ઘણા બધા પ્લેયર્સ છે જે વિશ્વના મોટા મોટા નામાંકિત પ્લેયર્સ છે, એ લોકો પોતાના એકમો સ્થાપવાના છે અને તેને કારણે ઘણી બધી રોજગારીનું સર્જન થવાનું છે. અને સાથે સાથે નવી શિક્ષણ નીતિ છે એમાં પણ જે પ્રકારના વેલ્યુ એડેડ કોર્સિસ છે, સ્પર્ધાત્મક જમાનો છે, સ્પર્ધાના જમાનામાં જ્યારે નવા નવા ટેકનોલોજી આવે ત્યારે એનું પણ એડ ઓન થઈ જવું જોઈએ અભ્યાસક્રમમાં, એ પ્રકારની નવી શિક્ષણ નીતિ પણ અમલી બની રહી છે, ત્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન જે તે કોલેજોએ કરવું જરૂરી છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું સેમિકન્ડક્ટર્સનું સિલેબસ 300 કોલેજોમાં શરૂ કરવામાં આવશે, એ એક સૂચક છે અને એ દિશામાં ભારત આગળ વધી રહ્યું છે અને ગુજરાત એમાં અવ્વલ નંબર રહેશે. દર્શકો, ગુજરાત સંવાદમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહે ન્યૂઝ ગુજરાત. ગુજરાતી ધડકન. નમસ્કાર.